સારું છે, તમે પણ આઠ જ દિવસ બોલાવો છો. એ અમારા દીક્ષિત મહારાજ રહી જાય, બાકી ના રહે કોઈ. મારવાડી મહારાજો હોય ને, હા બસ એવા બધા રહી જાય, ગુજરાતી નું કામ નહીં. ધર્મના ક્ષેત્રમાં આવો છો ત્યારે તમે ધર્મિષ્ઠ દેખાવ છો, અને એક તમે સંસારના ક્ષેત્રમાં જાઓ છો પક્કા સંસારી બની જાઓ છો. ઉપવાસ કરો, આંબેલ કરો એકદમ શુદ્ધ, અને એ જ વ્યક્તિ જયારે પારણા કર્યા પછી હોટલમાં જાય, બારે ભાગો, તું જા હું આવું છું, તું જા હું આવું છું. અરે બેન, આ તો અભક્ષ્ય, એ બધું જયારે પચુષણ હોય ત્યારે, એ બધું ચોમાસામાં, ચોમાસા પૂરા. ભગવાન નું શાસન મળ્યું છે પણ આપણે ભર્યા નથી. વર્ષોથી પૂજા કરીએ છીએ પરમાત્મામાં, ભર્યા નથી. ખાલી એક ચૈત્યનંદ કરો ને ચાર સ્તવન બોલતા આવડી જાય, એટલે માત્ર થી એમ નહીં સમજી લેતા કે અમે ભગવાનમાં ભળી ગયા છે. ભળ્યા ત્યારે કહેવાય કે ભગવાનને કીધેલી આજ્ઞા આપણા જીવનમાં આપણે ઉતારતા થઈએ, તે દિવસે આપણે ભગવાનમાં ભળ્યા કહેવાય. પ્રભુનો પરિચય, પ્રભુનો પ્રેમ કરાવે છે. આજનો આખો પ્રસંગ આમ જોવા જઈએ તો પરિચય પ્રસંગ છે. લગ્ન પહેલા પણ હવે તો પરિચય થતા હોય છે, બેને છૂટા મૂકતા હોય છે, જાઓ ફરી આવો, ચાર કલાકની મીટિંગ કરી આવો. કહ્યું હતું આવું કઈ તમને પૂછું છું, પચાસ વર્ષ પહેલા આવું હતું જ ક્યાં? અને મજાની વાત એ છે કે આટલા પરિચય કર્યા પછી, પરિણય થયા પછી પાછા ડાયવોર્સ એમને જ થતા હોય છે. અને વગર પરિચય વાળા 50 વર્ષ હેમખેમ નીકળી ગયા. પ્રભુનો પરિચય પ્રભુ ઉપર પ્રેમ કરાવશે. અને પછી જુઓ, આ ભગવાન પાર્શ્વનાથનો પરિચય થયા પછી આવતીકાલથી એના દર્શન, એની પૂજા, એની આરતી, એનું ચૈત્યવંદન, એના સ્તવન, એના ભક્તિ ગીતો, તમારા જીવનમાં કઈ પરિવર્તન લાવે છે. ભગવાન પાર્શ્વનાથની આ એક મંગળમય સ્તવના છે, એનું ટાઈટલ છે પ્રભુ પાસનું મુખડું. આવે ને વીર વિજય મહારાજ, ભવ ભવના પાતિક ખોવા, પ્રભુ પાસનું મુખડું. રોજ તમે સવારે ઉઠી પ્રભુ પાસનું મુખડું તો જુઓ છો, પણ આજે હું તમને ભગવાન પાર્શ્વનાથનો જે પરિચય કરાવીશ, પોસિબલ છે કે તમારા જીવનમાં તમે પાર્શ્વનાથને આવી રીતે ક્યારેય નહીં જોયા હોય. હવે મહેરબાની કરીને કોઈ ઈશારા નહીં જોઈએ, આ બાજુ કોઈ ઊભું પણ નહીં જોઈએ, ભગવાનની સામે જુઓ. સમય ઓછો છે, કામ ઘણા છે. તો પરમાત્મા પાર્શ્વનાથ મય બનવાનું છે. ભગવાનના ચવન કલ્યાણથી લગાવીને ભગવાનના નિર્વાણ કલ્યાણ, અને સંખેશ્વરથી લગાવીને ભગવાન કલિકુંડ પાર્શ્વનાથ સુધીના 108 પાર્શ્વનાથ, એની છૂટી છવાઈ કેટલીક વાતો આજના આ પ્રસંગના માધ્યમે તમારી સમક્ષ કરવી છે. ભગવાનનું જીવન, આપણા જીવનમાં સમતા કેવી રાખવી, ભગવાનનું જીવન આપણા જીવનમાં ઔચિત્ય કેવી રીતે રાખવું જોઈએ, અને ભગવાનનું જીવન આપણા જીવનમાં સાધના કેવી રીતે કરવી જોઈએ, એનું સુંદર દિગ્દર્શન કરાવશે. પ્રત્યેક પરમાત્માના જીવનમાં આગલા ત્રીજા ભવની એક અદભુત સાધના હોય છે. સમ્યક દર્શન કદાચ 27 ભવ પહેલા પણ પામે, 12 ભવ પહેલા પણ પામે, 10 ભવ પહેલા પણ પામે, 9 ભવ પહેલા પણ પામે, છેલ્લે 3જા ભવમાં પામે. પણ તીર્થંકર નામ કર્મ હંમેશા ક્યારે બંધાય છે? 3જા ભવ. ભગવાન પાર્શ્વનાથ આગલા 10મા ભવની અંદર સમ્યક દર્શન પામ્યા છે, મરુભૂતિના ભવમાં. પણ તીર્થંકર નામ કર્મ આગલા 8મા ભવમાં પામ્યા છે. જે ભગવાન પાર્શ્વનાથની તમે પૂજા કરો છો
એને ટચ કરો ત્યારે સોચો, ભગવાન આગલા ત્રીજા ભાવમાં તમે કોણ હતા? ચક્રવર્તી હતા, સુવર્ણ બાહુ. પૂર્વ મહાવિદેહ ની અંદર આ પરમાત્મા સુવર્ણ બાહુ નામના ચક્રવર્તી હતા. પિતાનું નામ વજ્રબાહુ હતું અને છ ખંડ ઉપર એમને વિજય મેળવ્યો હતો.